કટ ઓફ કટ ઓફ કટ ઓફ વી ડોન્ટ લાઈક હાઈ કટ ઓફ વી અવોઇડ બટ હાઈ કટ ઓફ લાઇક્સ અસ આવું કંઈક થયું છે હેડક્લાર્કનું મેરીટ કાલે આવ્યું બરાબર સીપીટી માટેનું લિસ્ટ આવ્યું કોણ કોણ ક્વોલિફાય થયા છે કોણ નથી થયા એના માટેનું લિસ્ટ આવ્યું તો હવે એમાં આપણે જ્યારે હેડક્લાર્કનું પેપર હતું ત્યારે આપણને એમ હતું કે ભાઈ પાંચસો જગ સોરી જગ્યા ઓછી છે અને પાંચસો આસપાસને લેવાના થાય તો કટ ઓફ છે થોડું ઘણું આપણી આશા કરતાં થોડું ઘણું અલગ રહે હવે કટ ઓફ ગયું છે આપણું એકસો છે બરાબર ઘણા વિદ્યાર્થીઓને એમ લાગ્યું હશે કે ભાઈ ધારા કરતાં કટ ઓફ ઓછું ગયું મેજોરિટી વિદ્યાર્થીઓને એમ લાગ્યું હશે કે ભાઈ જેટલી જેટલું આપણે ધારેલું તો એના કરતાં કટ ઓફ ઊંચું ગયું છે હવે અને આને આના લીધે અમુક અમુક પરિસ્થિતિઓ છે એ આપણે આજે ચર્ચા કરવાના છે હવે પહેલી વાત તો કે ભાઈ ઘણાને એમ હશે કે ભાઈ સો આવી ગયા હોય એકસો પાંચ આવ્યો હોય તો કે ભાઈ થોડી ઘણી મહેનત વધારે કરી હોત તો કદાચ આપણે એકસો વીસે પહોંચી જાત અથવા ઘણાને એમ હોય કે ભાઈ આપણે એકસો વીસ નહીં એકસો અઢાર આવ્યા છે તો આપણી મહેનત બરાબર છે તો અહીંયા થોડું ઘણું આપણે વિચારવાની જરૂર છે શું વિચારવાની જરૂર છે એ કહું છું ને એના માટે જ આ વિડીયો બનાવ્યો છે અને જે પાસ થયા છો એના માટે સીપીટીમાં શું શું આપણે આગળ કેમ કે પંદર દિવસ જ આપ્યા આ તો ધડાકો કરી દીધો એક રીતે બરાબર કે ભાઈ તારીખ આપી દીધી પંદર દિવસ ગણીને થાય છે તો આટલા પંદર દિવસમાં આપણે સીપીટીમાં કઈ રીતે આગળ વધુ કેમકે ઘણા એવા હતા કે ભાઈ સિનિયર ક્લાર્કની સીપીટીવાળા જે હશે એને કાંઈ પ્રોબ્લેમ નથી કેમકે એ લોકો એકવાર કરી ચૂક્યા છે તૈયારી પણ આપણે જે જેને સિનિયર ક્લાર્કની સીપીટી નથી એને આમાં થોડી ઘણી તકલીફ થાય એવું છે કેમ કે પંદર દિવસમાં શું કરવું ને શું ના કરવું તો વિડીયો આખો જોજો છેલ્લે એનું પણ કહું છું પેલા કરી લે પછી આપણે સીપીટી ઉપર પણ હવે વેકેન્સી ઓછી હતી બરાબર વેકેન્સી કઈ એવું નથી કે હજાર વેકેન્સી નવસો હજાર વેકેન્સી આપી દીધી તો આપણને ખબર છે કે ભાઈ વેકેન્સીના ત્રણ ગણા છે એ આવે સીપીટીમાં તો પણ જો એકસો વીસે મેરિટ જાતું હોય તો મારા ઓપિનિયન પ્રમાણે મારા મત પ્રમાણે મેરિટ થોડું નીચું કહેવાય કેમ કે વેકેન્સી વધારે હતી સોરી વેકેન્સી ઓછી હતી એટલે છોકરા જાય જેટલા ઘણા લેવાના હોય એ પણ ઓછા થાય તો આ કેસમાં છે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ બિનસચિવાલયમાં લાસ્ટ જે બે હજાર સોળમાં ભરતી લેવાય તો એકસો છ વાળા એ સીપીટી આપવા ગયા હતા બરાબર વધારે વેકેન્સી હતી એટલે શું છે ઓછા મેરિટવાળાનો વારો આવી જાય સીપીટીમાં પણ વેકેન્સી ઓછી હોય તો ઓછા ઘણા વિદ્યાર્થીઓ સીપીટીમાં લેવાના હોય તો પણ એકસો વીસ જો અટકતો હોય તો આમાં આપણે એમ કહી શકીએ કે ભાઈ જે હોશિયાર વિદ્યાર્થી છે બરાબર જે મોક ટેસ્ટમાં એમાં એકસો ચાલીસ એકસો પચાસ લઈ આવતા હોય અથવા જનરલી જે સારો સ્કોર કરી જાણતા હોય તો આ પેપરમાં એવું કહી શકીએ થોડો ઘણો હોશિયાર વિદ્યાર્થીઓએ પણ માર ખાધો કેમકે એકસો વીસ એટલે આ જે પેપર હતો એમાં આપણે એમ મેસેજ એવો આપેલો હતો કે ભાઈ સો જેટલા માર્ક્સ તો સામાન્ય મહેનત થી આવે એ રીતનું પેપર હતું બરાબર તો હોશિયાર વિદ્યાર્થી પણ થોડો ઘણો ક્યાંક માર્ક આવી ગયો આમાં એવું જણાય છે પછી એક છે કે ભાઈ પેપર એટલું બધું અઘરું નહોતું બરાબર થોડો ઘણો ટાઈમ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ થયો છે આપણે તો હવે ટાઈમ મેનેજમેન્ટ માટે આપણે મોકટેસ સિવાય આપણી પાસે અત્યારે કઈ રસ્તો નથી કેમ કે જો તમે ટેસ્ટ નહીં આપો તો પરીક્ષાના માહોલની ટેવ નહીં પડે અને પરીક્ષાના માહોલની ટેવ નહીં પડે તો તમે પરીક્ષા વખતે મુશ્કેલીમાં બરાબર અમુક અમુક મુદ્દા છે એ આપણે જરૂરી છે આજે ચર્ચા હવે એકસો વીસ મેરિટ અટકું છે બરાબર જનરલમાં તો એક આપણે સીપીટીમાં પણ શું કરવાનું છે એ જોવાનું છે અને એક ખાસ ખાસ તો મારે એ કહેવાનું છે કે ભાઈ મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ જો તમને હેડ ક્લાર્કમાં મેથ્સ અને રીઝનિંગ અઘરા લાગ્યા હોય તો મતલબ તમારી તૈયારીમાં ક્યાંક ને ક્યાંક કચાસ છે જે આજ નહીં તો કાલે તમને નડશે ને કદાચ બને કે બિનસચિવાલયમાં પણ નડી ગઈ હોય અને ઇંગ્લિશ છે હું માનું છું કે થોડું ઘણું અટપટ હતું પણ ત્રીસ માર્ક્સ આસપાસનું ઇંગ્લિશ છે ને એ તો બેઝિક તમને આવડતું હોય ને તોય તમે કરી લો એવું હતું એટલે જો તમને આની અંદર જો કાંઈ પ્રોબ્લેમ થયો હોય મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશના લીધે જો તમે હેટલાર્કમાં ક્લાર્કમાં પાછળ પડાવ પાછા પડી ગયા હો તો તમને તલાટી અને ક્લાર્કમાં પણ પ્રોબ્લેમ થઈ શકે બરાબર આ તમને આગોતરી ચેતવણી આપું છું કેમ કે જેથી તમે શું આગળ પરીક્ષાની તૈયારી કરો તો એમાં તમે ધ્યાનમાં રાખો કે ભાઈ આપણે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશમાં જો વાંધો આવતો હોય તો આપણે તલાટીમાં સો ટકા વાંધો આવશે કેમ કે આગળ કીધું છે કે ભાઈ ફિક્સ વેઇટેજવાળા જે સવાલ જવાબ છે ફિક્સ ફિક્સ એટલે કે જેનું નક્કી જ છે કે ભાઈ આટલા માર્ક્સનું જ છે એમ તો એમાં શું છે ગણિત છે ઇંગ્લિશ છે અને ગુજરાતી ગ્રામર છે બરાબર ગુજરાતી ગ્રામર તો આલો હોય બધા કરી જ લેતા હોય છે કેમ કે માતૃભાષા ગુજરાતી છે સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં હોય એટલે ગુજરાતી ગ્રામરમાં ખાસ એટલું બધું વર્ક આપણે કરવાનું નથી રહેતું વોકેબ્યુલરી છે શબ્દભંડોળ છે એમાં થોડું ઘણું વર્ક રહે છે બાકી ગ્રામરમાં ને એ બધાથી આપણે સાવ અજાણું હોય કોરી પાટી હોય એવું તો નથી અને જો ટાઈમ ઘટતો હોય ટાઈમે પહેલાંય કીધું છે કે ભાઈ ટક ટાઈમ ઘટવાની ફરિયાદ હોય એક કલાકના પેપરમાં તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જે માણસને જે વિદ્યાર્થીને બે કલાક ઓછી પડે છે ને એને એક કલાકે ઓછી જ પડશે એનું કારણ શું કેમકે બે કલાક હોય ને તો તમે માનો કે અગિયારથી તમારે એકનું પેપર છે ને તો તમે દસ પિસ્તાલીસે મોડામાં મોડા તમે ક્લાસમાં બેસી જાઓ બરાબર થોડું ઘણું તમે બેસો તમને આદત પડે ક્લાસમાં તમે તમારી બેન્ચ બેન્ચ જ્યાં હોય બેઠક બેઠક વ્યવસ્થા જ્યાં હોય ત્યાં તમે સેટલ થાવ પાણી વાણી પીવો બરાબર તમારા ભગવાનનું નામ લ્યો એ તમે સેટ થાવ અને પ્લસ તમારા હાથમાં પેપર આવે ત્યાં સુધી તમારી પાસે ટાઈમ હોય કે ભાઈ હું આમાંથી વાંચી વાંચીને જજ કરું કે ભાઈ મને આ વસ્તુ આવડે છે કે નથી આવડતી આ આવડે છે તો હું પહેલાં કરી લઉં બસોમાંથી મને સો સવાલ ફૂલ સો ટકા સ્યોરિટીથી સો ટકા ખાતરીથી આવડે છે અને બાકીનાઓ મને થોડા ઘણા લોચા લાગે છે તો એ બધી ગણતરી માણવાનો ટાઈમ તમારી પાસે બે કલાકમાં હોય પણ જ્યારે એક કલાકનો ટાઈમ આપણી પાસે હોય ને ત્યારે આપણે રઘવાયા થવાના ચાન્સીસ વધારે હોય આની અંદર કે ભાઈ પેલું થઈને માણસ આમ તેમ ભાગે ને એવું થવાના ચાન્સ તમારી પાસે એક કલાકમાં વધારે રહેશે જો તમને બે કલાકમાં તમને ટાઈમ ઘટો હોય ને તો અને જો તમે પેપર પૂરું કરી લીધું હોય ને તોય ઓવર કોન્ફિડન્સ ના રાખો કે ભાઈ એક કલાકમાં અમે કરી લેશું કેમ કે તમારી પાસે એક કલાક છે ને એક તો જો ઘણીવાર સુપરવાઇઝરને ખબર નથી હોતી બરાબર કે ભાઈ શું કરવાનું છે શું પ્રોસેસ કરવાની છે ઘણીવાર સુપરવાઇઝર ભૂલ ભૂલ ખાઈ જતા હોય હમણાં એક હતી સચિવાલયની પરીક્ષા તેમાં એમાં અમુક મેસેજ હતા કે ભાઈ પરીક્ષાનું નામના બદલે સુપરવાઇઝર એમ કે પરીક્ષાર્થીનું નામ છે થી લખતા ભૂલી ગયા છે ઘણા છોકરા પોતાનું નામ લખીને આવ્યા હોય મારમાં કે સુપરવાઇઝર એમ કીધું હતું હવે એવું કાંઈ થયું પછી તમને એમ લાગે કે ભાઈ આ તો મિસ્ટેક થઈ ગઈ એટલે તમારી એકાદ મિનિટ તમે એમાં કાઢો કે યાર આ તો મિસ્ટેક થઈ ગયા આનાથી તમારું પેપર બગડે નહીં ક્યાંક સમજાય તો આવ બધા જે શું છે ડખા છે ભગા છે એ ઘણી વાર સુપરવાઇઝરના લીધે ખાતા હોય છે તો તમે પાંચ મિનિટ એની રાખી દો બરાબર તમારે સો ટપકા કરવાના છે તલાટીના પેપરની વાત કરું છું તો એની અંદર તમે દસ મિનિટ તો રાખશો કેમ કે ઈ ઓપ્શન એ કરવાનું છે તો આ પાંચ ને દસ પંદર મિનિટ તો થઈ ગઈ બાકી વેધી પિસ્તાલીસ મિનિટ હવે આની અંદર તમે પેપર વાંચો પેપરને જજ કરો કે ભાઈ મને આ વસ્તુ આવડે છે આ વસ્તુ નથી આવડતી કેમાં હું ફાંકા મારીશ કેમકે ચારમાંથી બે ઓપ્શન આપણે કાઢી નાખ્યા તો પછી રિસ્ક લઈ શકવાની સંભાવના વધારે હોય બરાબર કે ભાઈ બે ઓપ્શનમાંથી એક છે તો કદાચ આપણે સાચા જવાબની નજીક છીએ તો રિસ્ક લેવું કે ના લેવું બરાબર તો એવું બધું વિચારવા માટે બધું કરવા માટે તમારી પાસે પિસ્તાલીસ મિનિટ જ છે ખાલી તો જેને હેડ ક્લાર્કમાં ટાઈમ ઘટ્યો છે ને એની તલાટીમાં અને જુનિયર ક્લાર્કમાં પણ ટાઈમ ઘટવાની શક્યતા વધારે છે બરાબર ઘણા સચિવાલયમાં એ કહેતા હતા કે ભાઈ સર લેન્ધી હતું ને આમ હતું મેથ્સ મેથ્સ રીઝિંગ આવડે આવડું તો હતું પણ થોડું લેન્ધી હતું તો જો લેન્ધી લાગ્યું હોય એનો મતલબ તમને ટાઈમ ઘટો હોય અને જો તમને ટાઈમ ઘટ્યો હોય તો પછી આ પ્રોબ્લેમ કરાવશે તલાટી અને જુનિયર ક્લાર્કમાં તો અત્યારથી સમજી જવું સારું કેમ કે જો હેડ ક્લાર્કમાં આપણે ના આવ્યા હોય તો પછી એવું ન થાય ક્યાંક કે ભાઈ આપણે મેરિટ ખોલીએ અને એમાં ટાઈમ મેનેજમેન્ટનો પ્રશ્ન ખાસ છે અને જો આમાં હોશિયાર વિદ્યાર્થી હોય ને એને તો હેડ ક્લાર્કનું પેપર જોઈને તો એને સાવધાન થઈ જવાની જરૂર છે કેમકે જો આ પેપરમાં હોશિયાર વિદ્યાર્થી ખાતો હોય ને તો પછી થોડી ઘણી આપણી સ્ટ્રેટેજીમાં આપણી રણનીતિમાં ક્યાંક ચૂક છે છે જો તમે હોશિયાર હો તો પણ આ વાત તમને લાગુ પડે પછી એક કે ભાઈ સીપીટી બરાબર સીપીટીમાં આપણને પંદર દિવસ આપ્યા એની પહેલા હવે એક કે આજના વિદ્યાર્થીઓની માનસિકતા શું છે જો હું જે કહીશ ને એ કડવું લાગે તો વાંધો નહીં એક રોટલી વધારે ખાઈ લેજો પણ કડું લાગે પણ વાસ્તવિકતા છે દોસ્ત બરાબર હવે આજના વિદ્યાર્થીઓને એવું થઈ ગયું છે કે ભાઈ ઊંચું મેરિટ પ્રેડિક્ટ કરીએ તો એને ખોટું લાગે બરાબર કે ભાઈ યાર મારે તો એકસો દસ થાય છે એકસો પંદર થાય છે તો એમાં ખોટું ઘણીને એમ ખોટું લાગે હવે અત્યારે એકસો વીસે અટકું હવે શું કરવાનું તો આવી રીતના જે સોફ્ટ થવાની જે તમારામાં આવી ગઈ છે ને થોડાક ઘણા ટાઈમથી એ તમારે મૂકવાની જરૂર છે હવે મેરિટ જેટલે અટકે એટલે આપણે ઓછામાં ઓછો પિંચોતેર એંશી ટકાનો ટાર્ગેટ કરીને હાલવું જોઈએ છેલ્લે બાકી સિત્તેર ટકાનો ટાર્ગેટ કરીને તો હાલું જ જોઈએ આપણે બિનસચિવાલયમાં એક વાત કીધી હતી કે ભાઈ તમે અત્યારથી મેરિટની પ્રેડિક્ટ કરવાની જે વૃત્તિ છે ને એ ટાળો બિનસચિવાલયની પરીક્ષા ચોવીસ એપ્રિલે હતી આપણો વિડીયો એને એક મહિના પહેલાં આવેલો તો એમાં એમ કીધું છે ચોખ્ખું કે મેરિટ પ્રેડિક્ટ કરવાનું તમે રહેવા દો પેપર તો આવવા દો હાથમાં પછી કરી લેજો પ્રેડિક્ટ પણ તમે એક ટાર્ગેટ બનાવીને ચાલો કે ભાઈ મારે એકસો લેવા છે બરાબર તો એકસો વીસ લેવા માટે મારે કેટલા ટીક કરવા પડે તો કે એકસો પચાસ ટીક કરું તો હું એકસો વીસે પહોંચતો હું તો પછી મારે એકસો પચાસનો વહીવટ કરવો પડે ને કે ભાઈ એકસો પચાસ માર્ક્સનું આટલા આટલા વિષયમાંથી હું લખું છું પેપરમાં તો મને એટલા માર્ક્સ આવશે કે નહીં એકસો વીસે હું કેટલા માર્ક્સે પહોંચીશ સોરી કેટલા સવાલ ટીક કરીશ ત્યારે હું એકસો વીસે પહોંચીશ તો આ બધી છે ને આપણને પહેલેથી આપણને એટલો આઈડિયા હોવો જોઈએ આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિલ્ડમાં આપણે છીએ અત્યારે કોલેજની પરીક્ષા નથી આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે એસપી યુનિવર્સિટી કે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા નથી આપતા આપણે બરાબર તો ત્યારે એમ કીધું હતું કે ભાઈ થોડો ઘણો ટાર્ગેટ આપણો હાઈ રાખીને ચાલો એટલે શું છે પેપર સહેલું આવી જાય ને તો એ આપણે વાંધો ના આવે અઘરું આવે તો વાંધો નથી જવાનો જો તમારો હાઈ ટાર્ગેટ હોય તો સચિવાલયનું માનો કે આ હેડ ક્લાર્કનું જ છે એમાં માનો કે તમે એકસો પચીસનો ટાર્ગેટ રાખીને ચાલી તો આજે તમે પાસ હોત સમજાવીને સેલા પેપરમાં આપણો ટાર્ગેટ ઊંચો હોવો જોઈએ અને અઘરામાં ઊંચો ટાર્ગેટ હોય તો તો આપણને કંઈ ફેરત નથી પડતો બરાબર કે ભાઈ એકસો દસ હજાર ટકતું આપણો એકસો વીસ ટાર્ગેટ હોય તો આપણે એન ટેસ્ટથી સીપીટીની તૈયારી પેપર આપીને બીજા દિવસે ચાલુ બીજા દિવસથી ચાલુ કરી દીધી હોય તો થોડી ઘણી ગણતરી મારવાની આપણે જરૂર છે થોડી ઘણી સેલ્ફ અવેરનેસથી સ્વજાગૃતતાની જરૂર છે તો આપણે સારા માણસ લેવી શકશું આગળની એક્ઝામમાં બાકી પછી શું છે આવું રિઝલ્ટ ફરી ફરી રિપીટ થાય અને આપણે ભૂલમાંથી કાંઈ શીખીએ નહીં તો પછી કાલ સવારે જીપીએસસીની પરીક્ષા આપવાની છે તો એમાં આપણું શું થશે એમ બરાબર થોડું ઘણું એનાલિસિસ કરવાની ટેવ રાખવાની થોડું ઘણું પોતાને સમજો બરાબર પેપરને તો સમજો છો પોતાની જાતને સમજો છો કે નહીં એ જી આ વખતે આ વસ્તુ તમને આગળ જીપીએસસીમાં કામ લાગશે જો તમે સિરિયસલી લેશો તો તો પ્રેડિક્ટ આપણું જે કટ ઓફ છે બરાબર એના આસપાસ આપણે જો રહેવું હોય તો આપણે થોડી ઘણી મહેનત વાંચવાની તો હોવું કરે પેપર આપવામાં બધાયનું મગજ ન હાલે બરાબર પેપર આપવા ટાઈમે શું કરવું શું નહીં કઈ કાળજી રાખવી કયા કયા મુદ્દા આપણને ખબર હોવા જોઈએ પેપરની પહેલાં શું તૈયારી કરવાની હોય આવી બધી છે ને બધાને ખબર ના આવી વાંચે તો બધાય છે લાઇબ્રેરીમાં શું છે બાર બાર કલાક વાંચે છે બરાબર લાઇબ્રેરી ખુલે ત્યાંથી બંધ થાય ત્યાં સુધી જે માણસો અંદરને અંદર લાઇબ્રેરીમાં આવીએ છે તો શું એ બધાની ડિરેક્શન સાચી હશે ના બધાએ બાર કલાક બેસે તો એ સાચી સાચી દિશામાં તૈયારી નથી કરતા હોતા બરાબર થોડું ઘણું આમ તેમ પ્લસ માઇનસ રહેતું જ હોય છે તો આ જે પ્લસ માઇનસ છે ને આપણે ના રહીએ એના માટે આપણે જેમ બને એમ વધારે પેપરને લગતી પ્રેક્ટિસ અને પેપરને લગતી બાબતો છે એની ઉપર ધ્યાન આપવાનું છે કોન્ટેન્ટ તો બધા બધા એવા મળે છે આ કે ગુજરાતમાં ઓનલાઈન ઓફલાઈન બહુ બધું અવેલેબલ છે આ વસ્તુ અવેલેબલ નથી કે ભાઈ પરીક્ષા ટાઈમે શું કરવું મોક ટેસ્ટ ટાઈમે શું કરાય બરાબર કઈ રીતે આગળ વધાય આપણને એ બધું આપણે આપણી જાતે શીખવું પડે કેમ કે આ વસ્તુ એવી છે કે ભાઈ એક કપડું બધાને જેમ ફિટ ન થાય ને એમ આ વસ્તુ બધાના માટે અલગ અલગ હોય અને મેરિટ એકસો વીસ છે ને આપણે જો એકસો દસ કે એકસો પાંચ કે સો આસપાસ ફરતા હોય ને આ પેપરમાં તો છે ને થોડું ઘણું મન મનાવવાની જરૂર નથી બરાબર કે ભાઈ પોતાની જાતને દિલાસો આપવાની જરૂર નથી ક્યારે કાંઈ વાંધો નહીં અઘરું હતું ને આપણે સોએ તો પૈસા પેપર અઘરું નથી જેટલું તમે ધારો છો એટલું હું એમ નથી કહેતો કે સાવ સહેલું છે પણ જેટલું આપણે ધારીએ છે ને એટલું અઘરું નથી આપણે થોડું ઘણું વિધાન વાક્ય જોઈને મૂંઝાઈ ગયા હોય તમે એવું બને પ્લસ તમને મેં આગળ કીધું છે એમ કે ભાઈ થોડા ઘણા આપણને પૂર્વગ્રહ નડતા હોય તો એવું નથી કે ભાઈ મેરિટ એકસો વીસે છે જો આપણે એકસો પાંચે હોય તો આપણે સાચા ટ્રેક ઉપર જ છે એવું માની લેવાની જરૂર નથી બરાબર આ પેપરમાં તમને જો ઓછા માર્ક્સ આવ્યો હોય ને સો થી નીચે કે એકસો પાંચ તો તમારા મેનેજમેન્ટમાં પણ કદાચ ખામી હોઈ શકે પેપર આપતા ટાઈમે તમે શું મેનેજમેન્ટ કરો છો અને પ્લસ પેપર આપતા વખતે તમે શું કર્યું ને પેપરની પહેલાં શું કર્યું એનો બહુ મહત્ત્વનો રોલ છે આની અંદર તો એવું નહીં માની લેવાનું કે ભાઈ એકસો પાંચ છે ને કાંઈ વાંધો નહીં પેપર અઘરું હતું ને એટલે હું રહી ગયો એવું નથી થોડું ઘણું આપણો પણ ફોલ્ટ છે આની અંદર આ બધી કડવી બાબતો છે શાંતિથી પચાવજો બરાબર હવે સીપીટી માટે આપણે જોઈએ આ બધું કેવું છે પેપરને લગતી જે વાત છે ને એ કડવા ગુટળા જેવી વાત હોય ને એ વાસ્તવિકતા હોય ને એટલે આપણને કડવી લાગતી હોય પણ આજે નહીં તો કાલે વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે દોસ્ત બરાબર પછી એક ભરતી જાય ને બીજી ભરતી એ વહી જાય આવી રીતે ને પછી આપણે સમજીએ કે ભાઈ યાર ભૂલ તો આપણે આવી હતી ને આવતી મોટી વેકેન્સી વહી ગઈ હોય તો હજી જ્યાં સુધી તલાટીની એક્ઝામ ડીલે થાય છે ને ત્યાં સુધી આપણે સમજી લો કે ભાઈ એવું આપણે એવું માનો ભાઈ આપણને ટાઈમ મેળવો વાંચવાનો આપણી ભૂલ સુધારવાનો ટાઈમ મેળવો આપણને બરાબર તો આ ભૂલ છે આપણે કઈ રીતે સુધારીશું તો કે ભાઈ પહેલાં જોશું કે ભાઈ કેટલું કેટલું આપણને આવડ્યું નથી એટ ક્લાકનું હજી પેપર આપણી પાસે હશે જ ક્વેશ્ચન પેપર તો હજી એનાલિસિસ કરી લેવાનું એવું થોડું કે રિઝલ્ટ આવ્યું એટલે પેપર ફેંકી દેવાનું હજી એનાલિસિસ કરીને આપણે સમજી શકીએ હવે સીપીટીની વાત આવે તો સીપીટી માટે આપણે પંદર દિવસ આપ્યા ખાલી બરાબર ગણીને પંદર દિવસ આપણે એમ કહી શકીએ કે આપણે પંદર દિવસ જ છે સીપીડીમાં શું છે તો કે ટાઈપિંગમાં ગુજરાતી છે અને ઇંગ્લિશ છે ગુજરાતી અને ઇંગ્લિશ જે સીપીડીની તૈયારી કરી બેઠા છે એમને તો કાંઈ વાંધો નથી પણ જે છે હવે ચાલુ કરશે અથવા જે મૂંઝાણા છે કે પંદર દિવસમાં શું કરું તો થોડું ઘણી એની દિશા આપું છું ઇંગ્લિશ ટાઈપિંગ છે એ પ્રમાણમાં સહેલું છે કેમકે આપણો જે મોબાઈલનો કીબોર્ડ છે ને એ બધામાં કોર્ટ કીબોર્ડ જ છે બરાબર એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા હશો તો ક્વોલ્ટી કીબોર્ડ આપણી પાસે છે આનો ફાયદો શું છે કે ભાઈ થોડા ઘણા આપણે કીબોર્ડથી જાણી જાણીતા છે સાવ અજાણ છે એવું નથી ક્વૉલ્ટી કીબોર્ડ છે આપણા માટે જાણીતું છે બરાબર એ જ આપણને સીબીટીવીમાં મળવાનું છે પ્લસ હવે ગુજરાતીની વાત આવે તો એ લોકો આખું લિસ્ટ બનાવીને દીધું કે ભાઈ અમારી પાસે આટલા આટલા ફોન્ટ છે તમારે આની અંદરથી ટાઈપ કરવાનું હવે આ એક સજેશન આપું છું જો તમને લાગુ પડતું હોય તો ખૂબ સારી વાત છે કે ભાઈ ગુજરાતીમાં એક ટાઈપિંગ આવે પેલું બ વાળું હોય ને એ હવે આ અત્યારે લઈને બેસતો ને તો આ તમને અઘરું પડશે જેમ કે આના માટે પચીસ વર્ડ પર મિનિટની સ્પીડ હોય ગુજરાતીમાં સ્ટાન્ડર્ડ સ્પીડ બરાબર તો એના માટે આ જે કીબોર્ડ છે ને આની અંદર ટાઈમ લાગતો હોય છે તો અત્યારે તમે શું કરો કે ભાઈ ટ્રાન્સલેટરેશનનું તમારી પાસે ઓપ્શન છે બરાબર તો બને ને જો તમારાથી શક્ય હોય તો તમે આને પકડીને ચાલો થોડું ઘણું સરળ રહેશે અને તમને ફટાફટ તમારી સ્પીડ આવશે ટ્રાન્સલેટ્રેસન જેને કહેવાય બરાબર અને એક બાકી બધું જો પાવર પોઈન્ટ છે પછી એક એ ઈમેલ અટેચમેન્ટ છે એ બધું છે એમાં તમને બહુ ટાઈમ નહીં લાગે પણ તમારો ટાઈમ ક્યાં ખપશે સીબીટીમાં તો ટાઈપિંગ કરવામાં ગુજરાતી અને ઇંગ્લિશમાં પછી શું થશે કે ટાઈપિંગ એક તો જો સીબીટી આપવા બેઠા હોય ત્યારે આંગળા થોડા ઘણામાં હું ધ્રુજતા હોય બરાબર તો પહેલી વાત તો એ કે ન્યાક તમારે કામનેસ રાખવાની છે એકદમ શાંત રહીને એકદમ કાંઈ આપણા મગજમાં કઈ મુંજારો થવો જોઈએ એવું તો પાણી પી લેવાનો ઉનાળો તો છે એટલે ગરમી તો હશે ત્યારે શાંતિથી એકદમ રિલેક્સ થઈ ઊંડા શ્વાસ લ્યો જ્યારે આપણો હાથ આમ આમ ગાંગા ન થવો જોઈએ આપણે સીપીટીમાં કહેવાનો મતલબ એમ હતો મારો કે ભાઈ જો આપણે સીપીટીમાં બેઠા હોય ત્યારે તમે નર્વસ હોય એટલે તમારી શું છે સ્પીડ થોડી ઘણી ડાઉન હોય પછી તમે ધીમે ધીમે ચાલુ કરો એક મિનિટ ટાઈપ કરો એટલે તમને સ્પીડ આવતી જાય બરાબર તમારો હાથ બેસી જાય કીબોર્ડ ઉપર તો આવા કેસમાં શું થશે કે ભાઈ જો તમને ટાઈપિંગમાં તમે ગાંગા થશો અથવા ટાઈપિંગમાં તમારે આમ તેમ થયું ને તો તમારી સીપીટી ઉપર પણ એની અસર પડશે એટલે તમારે પહેલાં શું કરવાનું છે ટાઈપિંગની પ્રેક્ટિસ છે ને એ તમારે રોજ કરવાની છે હવે આમાં એવું નથી હાલે એમ કે ભાઈ પંદર દિવસ છે તો પાંચ દિવસ ટાઈપિંગની પ્રેક્ટિસ કરી લઉં પછી એક્સેલની બધું કરીશ તો આમાં એવું તો નહીં હાલે કેમ કે પછી પાંચ દિવસ પ્રેક્ટિસ કરીને મૂકી દેશો તો પછી ત્યાં તમારી સ્પીડ ઘટી ગઈ હશે તો રોજ જ્યાં સુધી સીપીટી ના આવે ને ત્યાં સુધી એક એક કલાક એક કલાક કે નહીં એક કલાક ઇંગ્લિશ ટાઈપિંગ કરો મિનિમમ આટલી મિનિમમ કહું છું આટલી તો જોશે જ મિનિમમ એક કલાક ટાઈપિંગ ઇંગ્લિશ અને એક કલાક ટાઈપિંગ ગુજરાતી હવે આની અંદર શું કરશું આપણે તો આપણી જાતને ટેવ પાડવાની છે કેવી રીતે કે ભાઈ એક કલાક આપણે ટાઈપિંગ કરીએ ને તો શું કરવાનું પહેલાં હું એમ કહું છું કે સીધા તમે ડાયરેક્ટ ત્રીસ મિનિટ નોન સ્ટોપ જાઓ ત્રીસ મિનિટ નોન સ્ટોપ બરાબર પછી પાંચ મિનિટ કરીને મૂકી દીધું ને પછી પાછી પાંચ મિનિટનો બ્રેક લઈ લીધો ને પછી પાછી પાંચ મિનિટ ટાઈપિંગ કરીને એમ ન હોય આમાં નોન સ્ટોપ જવાનું છે ત્રીસ મિનિટ આનાથી શું થાય તમે અત્યારે ત્રીસ મિનિટ કરીને ગયા હો ને તો ત્યાં તમને વીસ મિનિટ નોન સ્ટોપ ટાઈપ કરવાનું થાય તો તમને કંઈ જરાય ફેર ન પડે બરાબર તમે એકદમ ફ્રીલી ટાઈપ કરો ત્રીસ મિનિટ નોનસ્ટોપ જવાનું છે બરાબર બક્કામાં ચેકી નાખું જો અત્યારે બરાબર ત્રીસ મિનિટ નોન સ્ટોપ પછી ભલે તમને બે મિનિટનો બ્રેક લઈ લો પછી પાછો ત્રીસ મિનિટ નોન સ્ટોપ આવી રીતે આપણે એક કલાક કરવાની છે મિનિમમ બે કલાક થાય તો કાંઈ વાંધો નથી આવ્યો આમાં આ તો એક કલાક તો કરવાની જ છે એક કલાક ગુજરાતી એક કલાક ઇંગ્લિશ બરાબર ઇંગ્લિશ અને ગુજરાતી ત્રીસ મિનિટ નોનસ્ટોપ પછી એક બે મિનિટનો બ્રેક બે મિનિટથી વધારે બ્રેક નહીં પછી પાછું ત્રીસ મિનિટ નોન નોનસ્ટોપ સીપીટીની બુક લઈ લે અને એને રેડીમેડ પેરેગ્રાફ આપેલા હશે ઘણી આવે છે અત્યારે તો આ લગભગ આ કિશા પબ્લિકેશન કાજી સાહેબની સીપીટીની બુક પહેલાં આવતી અત્યારે આવે છે કે નહીં ખબર નથી મને બીજી એક રેડ લેબ્સ કરીને એ હતી સીપીટીની બુક મેં પહેલા ક્યાં ક્યાંક માર્કેટમાં જોઈ છે એવી અત્યારની એડિશન શું છે ખ્યાલ નથી મને પણ આ બે બુક છે અથવા તમે નેટ ઉપર એ સર્ચ કરશો ને તો એ તમને મળી જશે એમ લખવાનું કે ભાઈ અમારે પાંચ હજાર કી ડિપ્રેશન વાળો પેરાગ્રાફ છે આ તમને ક્યાંકથી તો મળી જ જશે થોડું ઘણું સર્ચ કરવું પડશે જો બુક ના મળી શકે એમ હોય અવેલેબલ ના હોય ને તો ઇન્ટરનેટ ઉપરથી સર્ચ કરી લેજો અને જો તમને એવી રીતે ના મળે એમ હોય તો મારી પાસે બુક છે બુકની પીડીએફ સર્ક્યુલેટ કરવાની મનાઈ હોય તો આપણે અમુક પેરે પેરેગ્રાફના ફોટા છે ને એ તમને આપણે મોકલાવી દઈશું તો એક આ થઈ ગયું ટાઈપિંગની સ્પીડ તમારે જોશે બરાબર કેમ કે આની અંદર તમને જો સ્પીડ સ્લો હશે તો તમારો ટાઈમ વેસ્ટ થશે ને ટાઈમ વેસ્ટ થશે તો ગાંધા થશે સીપીટીમાં અને બીજા આવડતા હશે ને એમાં ભૂલ કરીને આવશો ટાઈપિંગ રોજ પંદર દિવસ મિનિમમ બે કલાક ટોટલ એક કલાક ઇંગ્લિશ એક કલાક ગુજરાતી થવું જોઈએ ને પ્લસ જો બીજી વસ્તુ છે ને એ પ્રમાણમાં સેલી જાય તો એકા એક્સેલની કન્ડિશન્સ છે ને એ થોડીક તમને અઘરી પડે બરાબર એટલે એક્સેલની પ્રેક્ટિસ છે ને એ રોજ કરવાની તમારા લેવલ ઉપર જો તમને કન્ડિશન્સ થોડી ઘણી બનાવતા આવડતી હોય તો તમે કદાચ ઓછી કરો તો ચાલે પણ જો તમે એકળે એકથી ચાલુ કરતા હો કન્ડિશન બનાવવાનું પેલી જે કેલ્ક્યુલેશન આપ્યું હોય એ આખી કેલ્ક્યુલેશન કરવાનું તો તમને થોડો ઘણો પ્રોબ્લેમ થાય શરૂઆતમાં એટલે તમારે પ્રેક્ટિસ માટે શું છે એની પ્રેક્ટિસ કરવાની કન્ડિશન્સ અને કંડિશન્સ ઉપરથી જે ગણતરી થતી હોય ને એ બરાબર આની પ્રેક્ટિસ તમારે જેટલી એ પછી તમારા ઉપર કે ભાઈ એક કલાકમાં તમારું કામ થાય એમ લાગે છે કે બે કલાક જોશે કે ત્રણ કલાક જોશે બરાબર અહીંયા ભૂલ થવાની શક્યતા છે એટલા માટે બાકી બીજે બધા તો જો એટલું બધું કાંઈ અઘરું નથી બરાબર સીપીટીની એક સારી એવી બુક લઈને તમે બુક આખી રિફર કરી લો ને તો એ તમે ઘણા આગળ વધી જશો પણ હળવાશથી ના લેતા પંદર દિવસ છે તો એમાં હાર માનવાની જરૂર નથી કે ભાઈ પંદર દિવસમાં થશે કે નહીં થાય હું ક્યાં પહોંચીશ થઈ શકે પણ થોડીક મહેનત કરવી પડશે અત્યારે તો આ અમુક સીપીટીને લગતા અમુક પોઈન્ટર હતા જે દેવાની ખાસ જરૂર હતી ઓકે તો જો આ મેરિટ હાઈ લાગે છે તો એ વાસ્તવિકતા છે સ્પર્ધા વધી ગઈ રિસોર્સિસ સોર્સિસ એટલા વધી ગયા ઓનલાઈન લેક્ચર્સ વધી ગયા ઓફલાઈન તો કેટલા બધા છે બુક સારી સારી આવવા માંડી ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી બુક પહોંચવા માંડી મટીરિયલ પહોંચવા માંડ્યું સિટીમાં તો પહોંચે જ છે તો સ્પર્ધા થોડી ઘણી વધવાની જ છે દોસ્ત આ વાસ્તવિકતા છે આજ નહીં તો કાલે સ્વીકારવી પડશે પણ ક્યાં સુધી આમ ભાગાભાગી નહીં કરવાની કે ભાઈ યાર આસર તો કડવું બોલે છે આ સર તો મેરિટ વધારે કહે છે તો હવે આમ કરશું ને કરશું એવું કાંઈ અમેરિટ ઊંચું આવ્યું હવે શું કરવાનું લે એકસો વીસ આવ્યું સચિવાલયમાં એ કંઈ આપણે પહેલાં એ કીધું જ છે કે ભાઈ એકસો દસ જેવું તો લાગે છે અત્યારથી પછી તો આગળ જતા ભગવાનની ઈચ્છા જે થાય તો કહેવાનો મતલબ એમ છે કે થોડું ઘણું સ્વીકારતા શીખો કે હવે મેરિટ થોડા ઘણા ઉપર જઈ રહ્યા છે વિદ્યાર્થી હોશિયાર થઈ રહ્યો છે પરિસ્થિતિ બદલી રહી છે તો આ વાસ્તવિકતા છે આજની તો કાલે સ્વીકારવી જ પડશે ઓકે બીજું કાંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં અથવા ટેલિગ્રામમાં અથવા આપણી હેલ્પલાઇન છે એની અંદર પૂછી શકો છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલને અને બીજું કાંઈ આવા કોઈ ક્વેશ્ચન હોય તો તમે ફીડબેક પણ તમારો આપી શકો છો અને ક્વેશ્ચન્સ પણ પોસ્ટ કરી શકો છો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં